ભુજના નગરજનોની સુખાકારી અને લોકોની હાલાકી ન થાય તે માટે લોકો પોતાના જનપ્રતિનિધિઓને પાલિકામાં ચૂંટે છે, પરંતુ નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા શહેરના આગેવાન અમીશભાઈ મહેતા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 252 અને CPCની કલમ 80, 91 અને 92 હેઠળ ભુજ નગરપાલિકાને લીગલ નોટિસ પાઠવવામાં આવી છે। હાલમાં સમગ્ર ભુજ શહેરની હાલત દિવસે ને દિવસે દરબદર થઈ રહી છે, જેમાં રોડ, ગટર, પાણી, અનિયમિત પાણી, તમુક વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી આપવામાં આવે છે। ઉપરાંત શહેરમાં રખડતા ઢોર, ખાડાઓની સમસ્યા સહિતની અનેક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું ન હોવાથી નગરપાલિકાને લીગલ નોટિસ આપવામાં આવી હોવાનું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા અમીશભાઈ મહેતાએ જણાવ્યું હતું। ભુજ નગરપાલિકામાં જે સત્તાધીશો ચૂંટાયા છે એ લોકોની સુખાકારી માટે ચૂંટાયા છે, લોકોને કોઈ હાલાકી ન પડે એના માટે એને ચૂંટવામાં આવ્યા છે। પરંતુ હાલ ભુજ શહેરની હાલત જોઈએ તો દિવસે ને દિવસે બદતર થતી જાય છે। આ અનુસંધાને મારા દ્વારા આજ રોજ ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 252 તથા CPC કલમ 80, 91, 92 તળે એક નોટિસ આપવામાં આવી છે। આ લીગલ નોટિસ આપવાનું મુખ્ય કારણ એ છે કે ભુજ નગરપાલિકામાં હાલ સમસ્યાઓની ભરમાર છે। ભુજ શહેરમાં સમસ્યાઓની વાત કરીએ તો વેતી ગટરની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, પીવાનું પાણી નિયમિત આવતો નથી ને અમુક વિસ્તારોમાં તો ગટર મિશ્રિત પાણી આવે છે, રખડતા ઢોરની સમસ્યા છે, ખાડાવાળા રસ્તાઓની સમસ્યા છે અને અમુક વિસ્તારોમાં 15-15, 20-20 વર્ષથી રસ્તા બનાવવામાં પણ નથી આવ્યા। લોકો ટેક્સ ભરી રહ્યા છે પણ સમસ્યાઓથી છુટકારો નથી થતો। આજે 5-5, 6-6 કરોડ રૂપિયાના ખર્ચે, વાર્ષિક ખર્ચે ભુજ શહેરની સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ ભુજમાં રોજિંદી સફાઈ નથી થતી। ઘણા વિસ્તારોમાં અઠવાડિયે એકવાર સફાઈ કરવામાં આવે છે, ડોર ટુ ડોર કચરા તો અમુક જ વિસ્તારોમાં ઉપાડવામાં આવે છે, બાકીના વિસ્તારોમાં તો ડોર ટુ ડોર કચરા શું ઉપાડવાનો શું યોજના છે એ લોકોને ખબર પણ નથી। એટલે આવી અનેક સમસ્યાઓને લઈને લોકો જ્યારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક તરીકે આ હાલાકીમાંથી લોકોને છુટકારો મળે તે માટે કરીને ભુજ નગરપાલિકાના સત્તાધીશોને મારા દ્વારા એક લીગલ નોટિસ આપવામાં આવી છે। કારણ કે આ ભુજના સત્તાધીશો જાડી ચામડીના છે, તેમના કને વિરોધ કરવાથી કાંઈ થતું યોગ્ય નિરાકરણ આવતું નથી, એટલે ન છૂટકે કાયદાકીય લડત ચલાવી આ નગરપાલિકાના સત્તાધીશોના કાન પકડી લોકોને સુખાકારીના કામ કરાવી શકું એ માટે કરીને આ લીગલ નોટિસ આપવામાં આવી છે। હરહમેશ જોવામાં આવ્યું છે કે જ્યારે પણ નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા કહેવામાં આવે છે કે થઈ જશે, પરંતુ વાસ્તવિકતાનું ચિત્ર અલગ હોય છે, કોઈ પણ કામ પૂરા થતા નથી। એના માટે કરીને આજ રોજ મારા દ્વારા નોટિસ આપવામાં આવી છે અને જો આગામી દિવસોમાં આ બધી સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો મારા દ્વારા લોકોના સુખાકારી માટે કોર્ટમાં PIL દાખલ કરવામાં આવશે।